गुजराती में आपनु स्वागत छे। हुं छुं रिंकल। समाचारनी शुरुआत करिए तो सूरत में वरेली आगकांड में वधु एकनुं मौत थई चूक्युं छे। कडोदरा जीआईडीसी आग में बे लोकोना मौत थया छे। बेजमेंट में फसायेला व्यक्तिनुं गुंगडामणथी मौत थयुं छे। फायरनी टीमे बेजमेंटमांथी मृतदेह बहार काढ्यो। फायर ब्रिगेडे 100 वधु लोकोनुं रेस्क्यू कर्युं छे। हाइड्रोलिक क्रेनथी कामदारोनुं रेस्क्यू करवामां आव्युं छे। फायर ब्रिगेडनी टीमे आग पर काबू मेळव्यो छे। जीआईडीसी में पैकेजिंग कंपनी में आ आग लागी हती। तो वरेली आगकांड में वधु एक नुं मौत थई चूक्युं छे। हाइड्रोलिक जीआईडीसी में पैकेजिंग कंपनी में आ आग लागी हती। फायरे 100 थी वधु लोकोनुं रेस्क्यू कर्युं छे। हाइड्रोलिक कैनथी कामदारोनुं रेस्क्यू करवामां आव्युं। फायर ब्रिगेडनी टीमे हालमां आग पर काबू मेळवी लीधो छे। વધુ માહિતી સાથે સુરતથી અમારા સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। જી કેતન, હાલમાં શું અપડેટ મળી રહી છે? આગ પર કાબુ મેળવાઈ ગયો છે, વધુ શું માહિતી? જી રિંકલ, ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લા વલસાડ ખાતે આવેલ વિવા પેકેજિંગ મિલની અંદર વહેલી સવારે 4 વાગે આગની ઘટના બનવા પામી હતી। આગ એટલી ભયંકર હતી કે જે ફાયર બ્રિગેડના જવાનોએ અને હાઇડ્રોલિક ક્રેનથી 110 જેટલા કામદારો ફસાયા હતા, એમને બિનખડક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। અને 5 માળની આ ફેક્ટરી હોય જેમાં 4 માળ સુધી આગ લાગવા પામી હતી અને 4 માળની આગ હાલ કાબુમાં આવી છે અને બેઝમેન્ટની અંદરથી હજુ પણ ધુવાઓ નીકળતા જોવા મળી રહ્યા છે, જે અંતર્ગત ફાયર વિભાગ હજુ પણ એ આગ કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે। અને સાથે સાથે વાત કરીએ તો અપડેટની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત થયા છે અને ખાસ કરીને આ પરપ્રાંતિયની ફેક્ટરી હોય અને જે અંતર્ગત બિહાર અને યુપીના કામદારો વધુ આ ફેક્ટરીમાં કામ કરતા હોય અને બિહાર અને યુપીના કામદારો જે અહીં ભેગા થયા હતા એ લોકોમાં એક શોકનો માહોલ જોવા મળ્યો હતો। અને ઘટનાને ધ્યાનમાં લઈ સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલા તેમજ સુરત જિલ્લા એસપી અને એસડીએમના મામલતદાર સહિતનો કાફલો હાલ પણ ઘટના સ્થળે તૈનાત છે। જી રિંકલ, જી કેતન, કુલ કેટલા ફાયર ફાઈટર્સની મદદ લેવામાં આવી હતી? જી રિંકલ, ચોક્કસ વાત કરું તો વહેલી સવારથી જે ઘટના બનવા પામી છે, ઘટનાની ભયાનકતા જોતા એસડીએમ સાહેબે બ્રિગેડ કોલ પણ જાહેર કર્યો છે, જે અંતર્ગત 12 થી વધુ ફાયરો હાલ પણ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે। જી કેતન, હાલમાં ત્યાં શું સ્થિતિ દેખાઈ રહી છે? જે હાલમાં 4 માળ પર લાગેલી આગ કાબુમાં આવી છે, પણ બેઝમેન્ટની અંદર કામદારો વધુ હોય એવું સાથી કામદાર અને વહીવટી તંત્રના કહેવા મુજબ અને ફેક્ટરી સંચાલકના કહેવા મુજબ તો એની અંદર જે બેઝમેન્ટની અંદર આગ છે એ આગ ઉપર તાત્કાલિક અસરથી અને ફાયર બ્રિગેડના જવાનો હાલ એ કામગીરી કરી અને જાનહાનીનો હજી અહેવાલ પ્રાપ્ત થશે એવી શક્યતાઓ પણ હાલ આ બેઝમેન્ટની અંદર દેખાઈ આવી છે। જી રિંકલ, જી કેતન, જેટલા પણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમની હાલમાં શું સ્થિતિ છે? જે ચોક્કસ વાત કરું તો 20 થી 22 જેટલા કામદારોને નાની મોટી ઈજા થતા સુરત શહેરની સિમેલ અને સિવિલ હોસ્પિટલ તેમજ ચલખાણ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલની અંદર વધુ સારવાર છે મોકલવામાં આવ્યા છે અને હાલ એવાની સ્થિતિ સુધારવા પર પણ છે। રિંકલ, જે કેતન, તો મૃતક જેમના મૃત્યુ થયા છે તેમની કોઈ ઓળખ થઈ શકી છે ખરી? જે મૃત્યુ થયા છે એ બિહારના એક મુસ્લિમ પરિવારના યુવક છે અને હાલ એમનો પરિવાર પણ જ્યાં રહેતો હતો ત્યાંથી હાલ જે પીએમ કરવા માટે ડેડ બોડી મોકલી છે ત્યાં એનું પરિવાર પણ પહોંચ્યું છે અને પોલીસે પણ 1 બાય 1 એટલે કે જે મૃતદેહો આવતા જાય છે તેમ પીએમની તજવીજ પણ પીએમ કરવાની તજવીજ પણ હાલ કરી છે હાથ ધરી છે। જે કેતન, તો ત્યાં કુલ કેટલા કામદારો હતા એ અંગેની કોઈ માહિતી મળી શકે છે ખરી? જે ચોક્કસ વાત કરું તો વિવા પેકેજિંગ મિલની અંદર 145 જેટલા કામદારો નાઇટ શિફ્ટની અંદર કામ કરતા હતા અને એ સમય દરમિયાન અચાનક આ વહેલી સવારે આગ લાગતા 110 જેટલા લોકો નીકળી જવા પામ્યા હતા। તો કઈ જેટલા લોકો કામદારો ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પરથી ફાયર આવે એ પહેલા 40 થી 42 લોકો કૂદી પડીને પણ નીકળી જવા પામ્યા હતા। એટલે કહેવાય છે કે હાલ તો 2ના મૃતદેહનો પુષ્ટિ કરવામાં આવી છે, પણ હજુ પણ મૃતદેહ વધે તો નવાઈ નહીં। રિંકલ, જે કેતન, આ મિલ કોની છે તે અંગેની કોઈ જાણ મળી છે? જે મિલના સંચાલકનું નામ હજી સુધી બહાર આવ્યું નથી, સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વિવા પેકેજિંગ મિલ કોઈ સૌરાષ્ટ્રવાસીની છે એવું ચોક્કસપણે બહાર આવવા પામ્યું છે। તો હાલ મિલના સંચાલક કોણ છે એનું નામ પણ છતાં બહાર આવવા પામ્યું નથી, તો મિલ સંચાલક પણ અહીં કોઈ
સ્ટેશન ઉપર હાજર નથી. જી કેતન, આભાર માહિતી બદલ. તો કડોદરા જીઆઈડીસી માં આગ લાગી હતી. બરેલી કાંડ માં મોત થઈ ચૂક્યું છે, બે લોકોના મોત થયા છે, 100 થી વધુ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને હાલમાં તે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સુરત વરેલી આગ કાંડમાં વધુ એકનું મોત થઈ ચૂક્યું છે. જીઆઈડીસીમાં આગ લાગી હતી, બેઝમેન્ટમાં ફસાયેલા વ્યક્તિનું કુગડામાંથી મોત થયું છે. ફાયર વિભાગની ટીમે બેઝમેન્ટમાંથી મૃતદેહને બહાર કાઢી લીધો છે. 100 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, બે લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં ત્યાં કામગીરી ચાલી રહી છે, આગ પર કાબૂ મેળવાઈ ચૂક્યો છે. આ મિલ કોની છે તે હજુ સુધી બહાર નથી આવ્યું. કામદારો જે હાજર હતા તેમાંથી 100 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ઉડ્ડયન મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. ડોમેસ્ટિક એરલાઇન્સ આજથી 100% ક્ષમતાની સાથે ઉડાન ભરશે. આ પહેલા ડોમેસ્ટિક ફ્લાઇટ્સને 85% મુસાફરોની ક્ષમતાની મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને 100% ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે છે, ત્યારે પત્રકારો સાથેની વાત કરતા તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજને લઈને નિવેદન આપ્યું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ગુજરાતમાં પૂરજોશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટના ડિઝાઇનિંગનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. इसका जो डिज़ाइन जो कि सबसे महत्वपूर्ण पार्ट होता है, क्योंकि जिस तरह से जापान में वातावरण है वैसा वातावरण यहाँ अलग है, जैसा क्लाइमेट वहाँ पे उससे क्लाइमेट हमारा अलग है, जैसी ज़मीन की कंडीशन से यूनिक होती है हर जगह की, इन सब को ध्यान में रखते हुए इसका डिज़ाइन का काम कम्प्लीट हो गया है, कंस्ट्रक्शन चालू हो गया है. आप सबने देखा होगा पिछले कुछ समय में कम से कम 25 पियर्स कास्ट हो चुके हैं, गर्डर लॉन्च मशीन आ गई है और अब आने वाले नवम्बर से हर महीने कम से कम 50 नए पिलर इसके कास्ट होंगे और बाकी जितना भी काम है वो सारा काम भी तेजी से चल रहा है. જમ્મુ કાશ્મીરમાં સેનાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ જિલ્લામાં 2 બિનસ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરી નાખી. આ હુમલામાં અન્ય એકને ઘાયલ થયો હતો. 3 મજૂરો બિહારના રહેવાસી છે. આ આતંકવાદી હુમલામાં રાજા ઋષિદેવ અને જોગિંદર ઋષિદેવ માર્યા ગયા હતા, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. છેલ્લા 24 કલાકમાં કુલ 5 બિનસ્થાનિક મજૂરોની હત્યા થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં 24 કલાકથી ઓછા સમયમાં બિનસ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો છે. બિહારના શેરી વિક્રેતા અરવિંદ કુમાર અને ઉત્તર પ્રદેશના સુથાર સગીર અહેમદની શનિવારે સાંજે આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ કુલગામના વાનપોહ વિસ્તારમાં બિનસ્થાનિક મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આતંકવાદી ઘટનામાં 2 સ્થાનિક લોકો માર્યા ગયા હતા અને 1 ઘાયલ થયા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મજૂરોના ભાડાના મકાનમાં ઘૂસ્યા હતા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. रूम पे बैठे हुए थे, अचानक ये लोग आया, उधर से दौड़े हुआ बोलता गोली लग गया इनको, फिर वहाँ से लेके हमारे डॉक्टर की. मेरा भाई उधर कोई गोली मारा है, उधर से आया भागे हुए, रूम में था, तो उसको लेकर मैं आया जी. समझता है ये बहुत अफसोसनाक बात है कि बेगुनाहों को मारा जा रहा है. हम समझते ये एक साजिश के तहत किया जा रहा है कि हम लोग बदनाम किए जाएं और इसमें हमारा हाथ नहीं है, कश्मीरियों का हाथ नहीं है. क्या माहौल को खराब करने की कोशिश की? जी हाँ, माहौल को भी और कश्मीरियों को बदनाम करने की कोशिश की गई. पाकिस्तानी आतंकवादियों ने एक बार फिर जघन्य अपराध किया है और कश्मीर घाटी में अपनी मेहनत के बल पर रोजी रोटी कमाने वाले मजदूरों की जिस प्रकार नृशंस हत्या की है, ये बहुत बड़ा जघन्य अपराध इन पाकिस्तान के कायर आतंकवादियों ने किया है. पाकिस्तान की ओर से लगातार इस प्रकार की साजिशें हो रही हैं कि टारगेटेड किलिंग्स कश्मीर घाटी के अंदर करके डर का माहौल बनाया जाए. पाकिस्तान की और आतंकवादियों की हर साजिश को विफल करेंगे.
આજે યોજાશે નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી કોન્ફરન્સ, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોન્ફરન્સમાં સંબોધન કરવાના છે. આ કોન્ફરન્સમાં ગુજરાતના ચુનિંદા 10 અધિકારીઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીનું વિડીયો કોન્ફરન્સથી અમિત શાહ સંબોધન કરશે. રાષ્ટ્રીય કારોબારી પહેલા ભાજપની મહત્વની બેઠક આજે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની આજે બેઠક મળવાની છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, મોરચાના અધ્યક્ષો હાજર રહેશે. તમામ પ્રદેશ અધ્યક્ષો પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. પીએમ મોદી બેઠકમાં સમાપન સંબોધન કરવાના છે. પીએમ મોદી પણ આ બેઠકમાં ભાગ લેશે. રાજ્યમાં ઈદે મિલાદના જુલુસને શરતી મંજૂરી અપાઈ છે. જોકે જુલુસમાં મહત્તમ 15 વ્યક્તિઓ જ સામેલ થઈ શકશે. જુલુસમાં માત્ર એક વાહનને જ પરવાનગી આપવામાં આવી છે અને માત્ર દિવસ દરમિયાન જ જુલુસનું આયોજન થઈ શકશે. સાથે જ એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ તે ફરી શકશે અને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે. તો ઈદે મિલાદ જુલુસ માટે પરવાનગી મામલે નારાજગી જોવા મળી રહી છે. શરતોને આધીન જુલુસની પરવાનગીને લઈને 3 મુસ્લિમ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો અને જુલુસની પરવાનગીને મશ્કરી સમાન ગણાવી. ધારાસભ્યોનું કહેવું છે કે જ્યારે રાજકીય કાર્યક્રમમાં 400 લોકોની પરવાનગી અપાય તો જુલુસમાં માત્ર એક વાહન અને 15 લોકોની જ પરવાનગી કેમ? ત્રણેય ધારાસભ્યોએ પરિપત્રમાં ત્વરિત સુધારો કરવાની માંગ પણ કરી છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યની શાળાઓમાં આજથી ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા શરૂ થશે. કોરોનાના કારણે ગત વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. કોરોનાના કેસ ઘટતા શાળાઓ શરૂ થઈ છે, ત્યારે કોરોના બાદ પહેલીવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાશે. વધુ માહિતી સાથે સંજય ટાંક જોડાઈ ગયા છે. જી સંજય, આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, સ્કૂલમાં હાલમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે? કારણ કે કોરોનાના કારણે ઓફલાઈન હતું અને હવે કોરોના બાદ પ્રથમવાર ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. બિલકુલ રિંકલ, જે છે રાજ્યભરની શાળાઓમાં આજથી જે છે તે પ્રથમ કસોટી, આ વર્ષની પ્રથમ કસોટી શરૂ થઈ છે. હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે કે તમામ જે છે નિયમોના પાલન સાથે જે છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અલગ અલગ સેશનમાં જે છે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રથમ સેશનમાં 10-12 અને સેકન્ડ સેશન છે જેમાં 9-11ના વિદ્યાર્થીઓ જે છે કે ત્યાં પરીક્ષા આપશે. અને ખાસ કરીને કોવિડ જે છે જ્યારથી શરૂ થયું ને ત્યારથી જે છે શાળાઓમાં શિક્ષણ બંધ હતું અને ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને જે છે ધોરણ 1-12ના વિદ્યાર્થીઓ જે કે તેઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે આ પહેલી એવી કસોટી જે છે કે શાળામાં લેવાઈ રહી છે. સાહેબ આપણી સાથે છે, પ્રિન્સિપલ સાહેબ ધવલભાઈ છે. સાહેબ શું કહેશો, પહેલી એવી કસોટી છે જે કે શાળામાં હવે લેવાઈ રહી છે કારણ કે ગત વર્ષે પણ માસ પ્રમોશન આપવા? જી જી, પ્રથમ કસોટી છે. આની પહેલાં એક એકમ કસોટી છે. આ ધીરે ધીરે કરતાં પ્રથમ કસોટી 18 શરૂ કરીને 27 વચ્ચે આ કસોટી લેવામાં આવશે. ખાસ કરીને કોરોના ગાઈડલાઇનનું પાલન થાય એ માટે 2 સેશનમાં આ પરીક્ષાઓ જે છે એ યોજવામાં અમારી શાળામાં આવી રહી છે. એના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે એ સ્કૂલમાં એન્ટ્રી લે ત્યારે સેનિટાઈઝ થઈને એન્ટ્રી લે આ પ્રકારની વ્યવસ્થા રાખેલી છે. વિદ્યાર્થીઓને કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને નિયમોના પાલન? ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની જો તકલીફ હોય તો અમારા સ્કૂલની અંદર હેલ્પિંગ ડેસ્ક રાખવામાં આવેલું છે, જેથી કરીને ત્યાં વિદ્યાર્થી કે વાલી આવીને ત્યાં પોતાની વાત રજૂઆત છે મૂકી શકે છે. તેમજ ખાસ કરીને બોર્ડની પરીક્ષા આવનાર સમયની અંદર જો ઓફલાઈન લેવામાં આવે તો એમને આ પ્રથમ કસોટી પણ અત્યારે ઓફલાઈન આપે તો એમને પૂરતો એનો ફાયદો મહત્તમ મળે એ પ્રકારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલું છે. બિલકુલ. તો રિંકલ, જે છે જે પરીક્ષા જે છે આજથી શરૂ થઈ છે, પ્રથમ કસોટી જે છે અને પ્રથમ કસોટી પણ જે છે તે નિયમોના પાલન સાથે હાલ શાળાઓમાં લેવામાં આવી રહી છે.
जी संजय आभार माहिती बदल। तो आज थी धोरण 9 थी 12 नी प्रथम परीक्षा नो प्रारंभ थई चुक्यो छे। अत्यार सुधी ऑनलाइन शिक्षण चालतु हतु अने आज थी ज ऑफलाइन परीक्षा नो प्रारंभ थयो छे। अमदावादना निकोल स्वामीनारायण गुरुकुळमां मूर्ति प्राण प्रतिष्ठा महोत्सवमां मुख्यमंत्री भूपेन्द्र पटेले हाजरी आपी हती। भूपेन्द्र पटेले निकोल स्वामीनारायण गुरुकुळना बिल्डिंगनुं पण लोकार्पण कर्युं। समारोहमां मुख्यमंत्रीनुं पाघडी पहेरावीने भव्य स्वागत करवामां आव्युं। અમારો પ્રોબ્લેમ શું થાય કે બધે ઊભા કરી દે કે તમારે બોલવાનું, મેડિકલમાં લઈ જાય તોય બોલાવડાવે, મહિલાઓના કાર્યક્રમમાં લઈ જાય તોય બોલાવડાવે, છોકરાઓના કાર્યક્રમમાં લઈ જાય તોય બોલાવડાવે, અને હવે બીજો વધારાનો એક પ્રોબ્લેમ કે સૌથી છેલ્લા બોલવાનું આવે, એટલે સૌથી છેલ્લે બોલવાનું આવે એટલે બધા બોલી લીધું હોય એનું એ પાછું અમારે બોલવાનું, એટલે તમને એમ થાય કે આ યાર ખરા મુખ્યમંત્રી છે એનું એ ફરી કહે છે, પછી હવે પેલું કીધું તો એવું ફરી વાર કહેવાય એવું નથી ને, તમે બધા બૂહો પાડે તમે બહુ પછી બોલી નાખો છો કે હમણાં આમ કરી નાખીએ ને કાલ તો બધું અમારે કોર્પોરેટર થયા તારે એવું હોય કે ભાઈ આમ કે કોર્પોરેટ કાલ ને કાલ આપણો મારો વોર્ડ તો ચકાચક બનાવી દઉં, 5 વર્ષ પતી જાય તો પેલો ખાડો ના પુરાઈ શક્યો હોય કરવું શું, એમાં અમારા ડીવાયમસી નો વાંક છે એવું મારું કે થતાય કે એવું નથી, હો વહીવટ તંત્ર નો વાંક છે એવું નથી કેવું, પણ ઉત્સાહની વાત છે, ઉત્સાહ અને કામ કરવાની પદ્ધતિ બે વસ્તુ જુદી છે, પણ નાની નાની શબ્દોની મારામારી નિયમોની ગૂંચ એ બધી ના પડે અને તમારા કામ ધક્કાધુક્કી વગર થાય એના માટેના હું અને મારી સરકાર પ્રયત્ન કરીશું। तो समाचारों में अत्यारे बस आटलू ज, वधु समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।